મિત્રો આજના દિવસની શરૂઆત થઈ ચૂકી છે. અમે ફાટામાં છીએ અને આજે અમે આ હોટલ કેદાર કૃપામાં રોકાયા હતા રાત્રે, અને આજે અમે ચોપતા થઈ અને બદ્રીનાથ તરફ જશું. જો મેળ આવે તો ચોપતામાં રોકાશું અથવા બદ્રીનાથ જશું. મિત્રો આજે સવારે અમે ફાટામાં આ હોટલ કેદાર કૃપામાં રોકાયા છીએ. રાત્રે 11:30 વાગે આવેલા, 5 નંબરનો રૂમ રાખેલો. રૂમનો રેન્ટ 2000 રૂપિયા છે. આવી રીતે આ ટ્રિપલ બેડ પ્રોવાઈડ કરવામાં આવે. આ બ્લેન્કેટ અહીં ખૂબ જાડા આપવામાં આવે, અને બસ નોર્મલ ફેસિલિટી છે, બીજું કોઈ છે નહીં. એક મિરર છે અને આ રીતનું ગીઝર ટોયલેટ બાથરૂમ છે. આજના સફરની શરૂઆત થઈ ચૂકી છે અને આપણે ફાટાથી નીકળી ચૂક્યા છીએ. આજે આપણે બને તેટલું બદ્રીનાથજી નજીક જવાનો પ્રયત્ન કરીશું અને શક્ય હોય તો જોશી મઠમાં રાત રોકાશું. અને આજનો સમગ્ર દિવસ મોટાભાગે ટ્રાવેલિંગનો જ રહેશે, પરંતુ રસ્તામાં આવા ખૂબ જ સુંદર નજારા આવે છે અને ચોપતા જેવું હિલ સ્ટેશન પણ આવે છે અને ખૂબ જ વિશ્વવિખ્યાત ઉખી મઠમાં ઓમકારેશ્વર ટેમ્પલ પણ આવે છે. તો આજના બ્લોગમાં આપણે તે જગ્યાઓની મુલાકાત કરીશું. આપણે ઉખી મઠ આવી ચૂક્યા છીએ અને ઉખી મઠમાં સૌથી ફેમસ આ ઓમકારેશ્વર મહાદેવનું મંદિર છે, કે જેને પંચકેદારની મુખ્ય ગાદી તરીકે ગણવામાં આવે છે. અને કેદારનાથ અને મદમહેશ્વર જેવા બે કેદારનું શીતકાલીન પૂજા સ્થળ પણ આ જ જગ્યા છે. આ જગ્યા ખૂબ જ સુંદર છે અને જો સમય મળે તો અહીં એક રાત્રિ રોકાણ કરવા જેવું છે. મિત્રો જોઈ શકો, ખૂબ જ સરસ પહાડો છે અને પહાડો કોતરીને જે આ બનાવેલું હોય તે આ લોકોની લોકલ ખેતી હોય છે. અને ઉખી મઠમાં મંદિરે દર્શન કરવા જઈ રહ્યા છીએ, કે જ્યાં શીતકાલીન કેદારનાથ ભગવાનના દર્શન થતા હોય છે. આ જગ્યા પ્રાકૃતિક રીતે પણ ખૂબ જ સુંદર છે અને અહીં રહેવા માટે ઘણી બધી હોટલોના ઓપ્શન પણ અવેલેબલ છે. ઉખી મઠ પ્રાચીન કાળથી ઘણી બધી ઐતિહાસિક ઘટનાઓનો સાક્ષી રહેલો હોય, જગ્યાએ જગ્યાએ આવા બોર્ડ લગાવેલા છે, તેના ઉપર સમગ્ર મંદિર વિશે અને તેના ઇતિહાસ વિશેની માહિતી આપવામાં આવેલી છે. મંદિર પરિસરથી લગભગ 100-200 મીટર જેટલું આગળ આવી ધાર્મિક સામગ્રીને લગતી દુકાનો પણ આવે છે. મંદિર પરિસરમાં આવેલી આ જગ્યાએ એવી માન્યતા છે કે કૃષ્ણ ભગવાનના પૌત્ર અનિરુદ્ધ અને ઉષાના લગ્ન અહીં થયેલા, અને તેના નામના આધારે જ આ જગ્યાને ઉષામઠ તરીકે ઓળખવામાં આવતો અને કાળક્રમે ઉખી મઠ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત અહીં ઐતિહાસિક ભૈરવ મંદિર પણ છે અને માતા પાર્વતીજીનું દેવસ્થાન પણ આવેલું છે. મંદિરથી આપ બહાર નીકળશો એટલે મંદિરની બહાર આવી ડ્રાયફ્રૂટવાળી લસ્સી ખૂબ જ સરસ મળે છે, જે 40 રૂપિયામાં મળતી હોય, તેનો પણ આનંદ લેવા જેવો છે.
રસ્તામાં આવતો બીજો ખૂબ જ સુંદર હોલ્ટ એટલે આ બ્યુટિફુલ હિલ સ્ટેશન ચોપતા. આપ પ્રકૃતિ પ્રેમી હો તો આ જગ્યા આપને ખૂબ જ પસંદ આવશે. ઘણા લોકો અહીં કેમ્પિંગ અને ટ્રેકિંગ માટે પણ રોકાતા હોય છે. અમે આવી ગયા છીએ અને ચોપતામાં આપ જોઈ શકો કે ચારે બાજુનો કેટલો સુંદર ગજબ નજારો આવી રહ્યો છે. આ ચોપતાની બ્યુટિફુલ વેલી છે કે જ્યાં ઘણા લોકો કેમ્પિંગ કરવા આવતા હોય છે. પ્રકૃતિ અહીં સોળે કળાએ ખીલેલી હોય તે સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. જુઓ, જબરજસ્ત જાડવા અને જાણે એસી જેવો મોસમ હોય તેવું, અને આ માહી બેઠી છે. વાવ, વોટ એ લોકેશન મિત્રો, જબરજસ્ત જગ્યા છે. જીવનમાં એકવાર તો આ જગ્યા જોવી જ જોઈએ. ત્યાં મારી ગાડી ખૂબ જ દૂર રાખેલી છે. ચારે બાજુ વેલી મસ્ત છે. માહી, કેવું લાગી રહ્યું છે તમને? ત્યાંથી આગળ આપ જોશો તો વાવ, માઉન્ટેન ઉપર જતા બ્યુટીફુલ વાદળાઓ અને પહાડના ઊંચા ઊંચા શિખરો અને તેની ઉપર આવેલા ખૂબ જ સુંદર ઝાડવા અને આ કુદરતી રીતે ઉગાડેલી લોન. માહી, આવું તો ક્યાંય નથી જોયું નહીં આપણે? કેટલી સુંદર વેલી છે મિત્રો. અમે અહીં રસ્તામાં આવ્યા હતા અને આ જગ્યા દેખીને જ રોકાઈ ગયા. જબરજસ્ત મજા આવી ગઈ. અહીં મિત્રો વચ્ચેથી આ બ્યુટીફુલ રોડ પસાર થાય છે અને સામે સુંદર કેમ્પિંગ સાઇટ પણ છે. તો તમે અહીં રોકાઈ અને મજા પણ લઈ શકો છો. ચોપતામાં નાનું જ રોકાણ કર્યું તેનો અમને અફસોસ રહેશે અને ભવિષ્યમાં જ્યારે પણ સમય મળે ત્યારે અમે અહીં ફરી એક કે બે દિવસ રોકાવા આવવાનું પ્લાનિંગ કરેલું છે. આપ પણ મિત્રો જો અહીં એક કે બે દિવસ રોકાઈ જાઓ તો આપનો તમામ થાક ઉતરી જશે અને આપના ફેફસા ખૂબ જ કુદરતી હવાથી એકદમ ભરાઈ જાય તેવી સુંદર જગ્યા છે. અહીં દૂર નાના નાના ઘરોમાં લોકો રહે છે કે જેઓ મિનિમમ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓમાં પણ ખૂબ જ સુખી અને પ્રકૃતિના ખોળે રહેતા માલુમ પડે છે. ગુરુકૃપા પેલેસમાં અમે જમવા રોકાયા હતા ત્યાં અમને આ બોર્ડ દેખાયું. ખૂબ જ સરસ બોર્ડ છે. અહીં છે અનસુયા માતા ટેમ્પલ અને અત્રી મુનિનો આશ્રમ. અહીંથી 5 કિલોમીટરના ટ્રેક ઉપર છે આ રસ્તે, તો કોઈએ જવું હોય તો જઈ શકે. અનસુયા માતાની સ્ટોરી તો લગભગ મોટા ભાગનાને ખબર હશે કે તેમણે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણે દેવોને બાળક બનાવી અને જમાડી દીધા હતા. તો આ પણ એક સરસ જગ્યા છે જવા જેવી. અનસુયા મંડલ કહેવાય છે. એડ્રેસ છે સિરોલી વિલેજ, મંડલ વેલી, ચમોલી. અહીં અમે બ્રેકફાસ્ટ અહીં લંચ લીધેલો, થોડું મોડું થઈ ગયેલું. સરસ હોટલ છે, મજા આવી ગઈ. સામે પણ ખૂબ સરસ નજારો છે. તો મિત્રો આજે જોશીમઠમાં રોકાયા છીએ અને જોશીમઠમાં પણ જોઉં, અહીં જોશીમઠથી ઓલી જવા સુધીનો રોપવે ચાલુ છે. આજના દિવસે બંધ છે પણ નોર્મલી ચાલુ રહેતો હોય છે. અને સામે રોકાવા માટે સરસ હોટલ છે. આજનું રાત્રિ રોકાણ અમે જોશીમઠમાં જ કરેલું છે અને આવતીકાલે બદ્રીનાથ તરફની આપણી યાત્રા આગળ વધારીશું. આજનો વ્લોગ મિત્રો આપને સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. મળીએ આવતા વ્લોગમાં. ત્યાં સુધી આવજો.